સુરતમાં હોમિયોપેથિક તબીબ પોર્ટેબલ મશીનથી ગર્ભ પરીક્ષણ કરતા ઝડપાયો છે. પરવટ પાટિયા નજીક બ્રહ્મા ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય અધિકારીના દરોડા પડ્યા. ક્લિનિકમાંથી પોર્ટેબલ ટેબ પ્રોપ તેમજ જેલી સહિતનો સામાન કબજે કર્યો છે. ડોક્ટર રાજેશ બી ધોળકે હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટની મદદથી સોનોગ્રાફી કરતો અનરજીસ્ટર્ડ હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ મળી આવ્યું છે. ક્લિનિક કે હેન્ડી પોર્ટેબલ ટેબ્લેટ મશીનની એક્ટ મુજબ નોંધણી નહોતી કરી. વધુ જાણકારી લઈશું સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી. બલદેવ, જે હેન્ડી પોર્ટેબલ જે મશીનથી જે ચકાસણી કરવામાં આવતી હતી, કેવી રીતે ઝડપાયું આ? જે રીતે સુરતનો આરોગ્ય વિભાગ તરફથી જે રીતે માહિતી મળી હતી કે પરવટ પાટિયા વિસ્તારમાં આવેલી હોમિયો જે તબીબ ટેબલ ઉપર ગર્ભ પરીક્ષણ જે કરતો હોવાની જે માહિતી મળી હતી, જેના કારણે આરોગ્ય વિભાગની ટીમ છે છેલ્લા એક મહિનાથી સતત આ જે ક્લિનિક છે, જે બ્રહ્માણી જે ક્લિનિક છે, તે ક્લિનિક અને આજુબાજુ જે વોચ ગોઠવી હતી, છતાં પણ જે છે આ જે ડોક્ટર છે તે ટ્રેકમાં આવી શકે તેમ નહોતો. ત્યારે આખરે ગઈકાલે જે રીતે આરોગ્ય વિભાગની જે ટીમ હતી તે એક ડમી જે કસ્ટમર જે મોકલી અને તેમણે જે ગર્ભ પરીક્ષણ માટેની જે સૂચના આપી હતી, ત્યાં દરમિયાન જે ડોક્ટર જે કહી શકાય છે ડોક્ટર છે લાખુ કોમ્પ્લેક્સમાં આવેલા બ્રહ્માણી ક્લિનિકના જે ગર્ભ પરીક્ષણ જે કરાવવાનું જે માલુમ પડતાની સાથે જ આરોગ્ય વિભાગની જે ટીમ હતી તે ઘટનાથી જે વોચ ગોઠવી હતી અને તેના આધારે રંગે હાથે ઝડપાઈ જતાની સાથે જ પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ડોક્ટર રાજેશ જે સોનોગ્રાફીની લાયકાત ધરાવતો ન હોવા છતાં પણ આ રીતે ગર્ભ પરીક્ષણ જે કરતો હતો. અને મહત્વની વસ્તુ એ છે આરોગ્ય વિભાગની જે ટીમ દ્વારા જે સુરતના પૂર્ણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવી હતી અને તેના આધારે હાલમાં તો તેમની જે ધરપકડ કરી અને જે ક્લિનિક છે તે ક્લિનિક જે છે તે સીલ કરવામાં આવી છે અને જે મશીનો છે તે મશીનો પણ સીલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણકારી બદલ તો જે રીતે સુરતમાં બ્રહ્મા ક્લિનિકમાંથી હોમિયોપેથિક તબીબ ગર્ભ પરીક્ષણ કરતો ઝડપાઈ ગયો છે, હવે તેની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.